नमस्कार विद्यार्थी मित्रों, हूँ धर्मेश पटेल, सुमन हाईस्कूल नंबर 6, विषय गुजराती, धोरण 9। आज रोज आपणे लेखन विभाग में गद्यार्थ ग्रहण विषय समझूती मेळवाना छे। विद्यार्थी मित्रों, सौ प्रथम आपणे गद्यार्थ ग्रहण एटले शुं ए जोईए। गद्यार्थ ग्रहण एटले आपेला गद्यखंडने बराबर समझीने तेना आधारे पूछेला प्रश्नोना उत्तर आपवा। हवे विद्यार्थी मित्रों, तमने एक गद्यार्थ पूछाशे, एनी नीचे प्रश्न आप्या हशे, तो तमारे ए आखो गद्यार्थ ग्रहण वाँची अने समझीने जवाब लखवाना छे। परंतु एना माटे केटलीक ध्यानमां राखवा जेवी बाबतो छे ते जोईए। एक आपवामां आवेल गद्यखंडने ध्यानपूर्वक वाँचो। एक वार वाँचवाथी ते बराबर न समझाय तो तेने फरीथी वाँचो अने तेनो अर्थ पूरेपूरो समझी लो। બે, પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ગદ્યખંડને ફરીથી વાંચો। ત્રણ, બધા પ્રશ્નોના ઉત્તર પહેલાં નક્કી કરી લો અને પછી તેના જવાબ લખો। ચાર, ઉત્તર તમારી ભાષામાં લખો। પાંચ, માંગ્યા હોય એ મુજબ જ પ્રશ્નોના ઉત્તર લખો। અને છ, ગદ્યખંડના ભાવને સ્પષ્ટ કરે તેવું શીર્ષક આપો। તો વિદ્યાર્થી મિત્રો, તમારે ઉપરની બાબતો ધ્યાનમાં રાખવાની છે। હવે આપણે એક ગદ્યાર્થ જોઈશું અને એની નીચે આપેલા પ્રશ્નોને પણ જોઈશું। પછી વિદ્યાર્થી મિત્રો, આપણે એ ગદ્યાખંડને સમજવાનો છે અને પછી જ એના જવાબ નક્કી કરવાના છે। તો જોઈએ ગદ્યાર્થ। એકાગ્રતાની શક્તિ જેમ વધુ ને વધુ કેળવાતી જશે તેમ વધુ ને વધુ જ્ઞાન પ્રાપ્તિ થતી જશે। જ્ઞાન પ્રાપ્તિનો આ જ માત્ર ઉપાય છે। બૂટ પોલીસવાળો પણ જેટલો એકાગ્ર થશે તેટલો તે જોડાને વધારે ચમકવાળો બનાવશે। એ જ રીતે એકાગ્રતાને લીધે રસોઈઓ વધુ સારી રસોઈ બનાવશે। ધન મેળવવામાં, ઈશ્વરની આરાધના કરવામાં કે અન્ય કોઈ કાર્ય બજાવવામાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તેટલું તે કાર્ય વધારે સારું થશે। માનવીની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય આ જગતમાંનું બધું જ્ઞાન ક્યાં મેળવાયું છે આપણે એના દ્વાર કેમ ખકડાવવા તે જાણીએ। યોગ્ય પ્રહાર કેવી રીતે કરવો તે પીછાનીએ તો જગત તેના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લા કરવા તૈયાર થાય છે। એકાગ્રતામાંથી આ પ્રકારનું બળ અને શક્તિ આવે છે, સ્વામી વિવેકાનંદ દ્વારા લખાયેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ એક આપણે ગદ્ય જોયું, હવે એની નીચે આપેલા પ્રશ્નો જોઈએ। પહેલો પ્રશ્ન છે, જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય કયો છે? બીજો પ્રશ્ન છે, બૂટ પોલીસવાળો અને રસોઈઓ વધુ સારું કામ ક્યારે કરી શકશે? ત્રીજો પ્રશ્ન છે, કાર્ય વધારે સારું શેનાથી થશે? ચોથો પ્રશ્ન છે, કઈ શરતે જગત તેના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લા કરવા તૈયાર છે? પાંચમો પ્રશ્ન છે, આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો। તો વિદ્યાર્થી મિત્રો, તમારે સૌપ્રથમ જે આપણે ગદ્યખંડને સમજવાનું, પછી જે આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જોઈ છે એનો અમલ કરી અને ગદ્યખંડને સમજી વિચારીને નીચે આપેલા પ્રશ્નોના તમારે ઉત્તર લખવાના રહેશે। દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ